આમ તો મિત્રો 10 મિનિટ મોડા પડ્યા છીએ. આપણે આજે 4 વાગ્યે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને હળવદ ધાંગધ્રાના વિવિધ પ્રશ્નોને લઈ અને ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે તેઓ સાથે લાઈવ ચર્ચા કરવાના છીએ. અને તેની સાથે ઘણી વખત આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે મિત્રોની કોમેન્ટને આવતી હોય છે, પરંતુ ત્યારે સમય બહુ ઓછો હોય, બધા મિત્રોની કોમેન્ટ લઈ શકાતી છે નહીં. એટલે 2 કલાક પહેલાં જ આપણે એક પોસ્ટ મૂકી હતી મિત્રો કે આજે 4 વાગ્યે આપણે ધારાસભ્ય સાથે લાઈવ ચર્ચા કરવાના છીએ. જે કંઈ હળવદ ધાંગધ્રાના જે કંઈ લોક પ્રશ્નો હોય ને લોકોને કનડરૂપ જે કંઈ પ્રશ્નો હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો, કંઈ સૂચન હોય તો એ પણ જણાવજો. અને તેની સાથે મિત્રો એક અત્યારે મહત્વનો મુદ્દો હળવદમાં એ છે કે ઓગસ્ટ મહિનામાં જે કંઈ વરસાદને થયો ને ત્યાર પછી સર્વેને કરવામાં આવ્યું, જો કે હવે પછી જે કંઈ સહાયમાં જે ખેડૂતોના નામ આવ્યા છે તો ખેડૂતોની નુકસાની વધુ ગઈ છે, નામ ઓછા આવ્યા છે. એટલે એમાં પણ ખેડૂતોને ક્યાંક એવું છે કે ભાઈ જે સર્વે કરવા ટીમ આવી હતી એને યોગ્ય સર્વે કર્યો નથી. જ્યારે અધિકારીઓનું કહેવાનું એ થાય છે કે ઓગસ્ટ મહિનાથી જે સર્વેને ચાલુ થયો તો એટલે એ સમયે જેને નુકસાની હતી એના જ અમે નામ નાખ્યા છે. બાકી હવે જો રીસર્વે કરવામાં આવે તો પછી જે છે એ કયા ખેડૂતને કેટલી નુકસાની શું કંઈ થયું છે એ ખબર પડે. એટલે એ પણ એક પ્રશ્ન જે છે ગૂંચવાયેલો છે. અને ખાસ હળવદ પંથકના ખેડૂતોની પણ માંગ છે કે રીસર્વે કરવામાં આવે. મોટાભાગના બધા ખેડૂતોને નુકસાની છે વરસાદના કારણે, તો પછી સહાય જે છે તમામ ખેડૂતોને ચૂકવવામાં આવે. આજે આપણે એક પોસ્ટ કરી હતી મિત્રો, એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટો છે, તો એ કોમેન્ટો પણ મિત્રો આપણે લઈશું. કારણ કે 42-43 જેટલા મિત્રોએ જે કંઈ વિવિધ પ્રશ્નો અને તમામ જે મિત્રોએ કોમેન્ટો કરી છે એ ખરેખર લોકોને ટચ કરતા મુદ્દાની છે. કોઈ ફાલતુ કોમેન્ટ છે ને એટલે એની પણ આપણે વાત કરીશું. પહેલાં થોડી ધારાસભ્ય સાથે વાત કરી. પ્રકાશભાઈ પહેલાં થોડીક વાત એ કરીએ કે સાંસદથી માંડીને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ને તમે બધાએ કૃષિમંત્રીને રજૂઆત પણ કરી છે કે હળવદમાં રીસર્વે કરવામાં આવે. કારણ કે તમને ખેડૂતો પાસેથી માહિતી મળતી હોય, ગામ પાસેથી માહિતી મળતી હોય, ગામના લોકો પાસેથી મળતી હોય કે ખરેખર જે પ્રશ્ન છે સાહેબમાં 4200 ખેડૂતોના નામ આવ્યા તો ખરેખર નુકસાની વધારે છે. જેને નુકસાની થઈ છે એવા ખેડૂતોના નામ આવ્યા નથી, તો પછી સહાય ચૂકવો તો બધા ખેડૂતોને ચૂકવાવું. ખેડૂતોને કહેવાનું થાય છે 4 ગામના ખેડૂતોએ ના પાડી હતી કે અમારે તો SDRFની ગાઈડલાઈન મુજબ સર્વે પણ નથી કરવો. જ્યારે રાતાભેરના ખેડૂતનું કહેવા નહીં થતું હતું, અધિકારીઓ સર્વે કરવા આવ્યા તો એને SDRFની ગાઈડલાઈન મુજબ પણ સર્વે નથી કર્યો. એ મુજબ જો સર્વે કર્યો તો પણ કંઈ વાંધો નહોતો. એટલે આ જે કંઈ અધિકારીઓ ને ખેડૂતો જે છે એના વચ્ચે આખો જે કંઈ પ્રશ્ન ગૂંચવાયેલો છે ને તમે રજૂઆત કરી શું કહો? ગઈકાલે જ આપણા પ્રભારી મંત્રી પાંચુરિયા સાહેબ સાથે બેઠો હતો અને આપણા કૃષિમંત્રી રાઘવજીભાઈ સાથે પણ મારે વાત થઈ. જે 4 ગામો હતા એમને SDRFની ગાઈડલાઈન મુજબ સર્વે કરવાની ના પાડી હતી, એટલે પોર્ટલ ઉપર અત્યારે ફોર્મ અપલોડ નથી થતા. એટલે એ પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને પોર્ટલ ખોલીને એને જે નુકસાની છે એ અપલોડ કરશે. બીજું, જે ગામના જે મારી પાસે આગેવાનો રજૂઆત આવી છે એ મુજબ રીસર્વેનું મેં કૃષિમંત્રીશ્રીને પણ કીધું છે અને અહીં પાછળ પણ વરસાદ આવેલો છે ઓક્ટોબર એન્ડમાં. એટલે ઓગસ્ટમાં નુકસાની આવીને ઓક્ટોબર આવી, રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ 2માંથી 1માં નુકસાન મળશે. એટલે જેને ઓગસ્ટમાં વળતર મળી ગયું હોય એને ઓક્ટોબરમાં નહીં મળે, અને ઓગસ્ટમાં હોય જેને ઓક્ટોબરમાં નુકસાન ઓક્ટોબરમાં મળે એને ઓગસ્ટનું વળતર નહીં મળે. તો ઓગસ્ટ અને ઓક્ટોબર 2માંથી ખેડૂતને જે ખેડૂતોને નુકસાની ગઈ છે ને એને વળતર મળે ને એના માટેની રજૂઆત કરી છે અને કૃષિમંત્રીએ પણ અહીં સૂચના કરી છે. એટલે જેને જેને નુકસાની હશે એનો સર્વે થઈને એને વળતર મળે એ પ્રમાણેનું આયોજન કરી રહ્યા છીએ. એટલે ટૂંકમાં જેને જેના નામ આવ્યા છે 4200 ખેડૂતોના આપણા, એટલે 4200ના આસપાસ છે એટલા ખેડૂતોના નામ આવ્યા છે કે એને નુકસાની થઈ છે અને એને વળતર મળવા પાત્ર છે. તો હવે પછી જે કંઈ રીસર્વે કરે અને હવે પછી જે કંઈ સર્વેની કરે તો એ 4200 ખેડૂતોને નહીં મળે, બાકીના જે કંઈ ખેડૂતોનો જે કંઈ માલ બગડ્યો છે, જે કંઈ જણસીઓ બગડી છે, જે એમાં નુકસાની ગઈ છે તો એને એનો લાભ મળશે? સર્વે કરશે એટલે જેને નુકસાની ગયું હશે ને એને મળવા પાત્ર હશે, એને મળશે. ટૂંકમાં નુકસાની ગઈ એને મળવા પાત્ર છે, એને મળશે. હવે આ મિત્રોની કોમેન્ટો પણ આવેલી છે. યાર્ડના 4 નંબરના ગેટથી હાઈવે સુધી ફોરલેન RCC રોડની ખાસ જરૂર છે. હાઈવે પર લાઇનમાં વાહનો રાખવા કેટલા યોગ્ય છે? અકસ્માત થાય તો જીવ તો ખેડૂતોનો જવાનો છે. એટલે એ એક બહુ મહત્વની વાત છે કે ખેડૂતો જ્યારે લાઇનોમાં 1.5-2 કિલોમીટર હાઈવે ઉપર ઊભા હોય છે અને અમદાવાદ માળી હાઈવે છે એટલે હજારો વાહનોની અવર જવર છે, એટલે એમાં જો કંઈ અકસ્માત કે આવું કંઈ થાય તો
જીવ તો ખેડૂતોનો જવાનો છે, એટલે ત્યાં આગળ જો વ્યવસ્થિત રોડ નહીં બનાવી નાખવામાં આવે વ્યવસ્થિત જગ્યાની, તો ખેડૂતોને હાઈવે ઉપર લાઈનોમાં ઊભું ન રહેવું પડે. આપણે હળવદ એપીએમસી એ સૌરાષ્ટ્રના અગ્રણી એપીએમસી પૈકીનું એપીએમસી છે, એટલે આગામી દિવસોમાં હળવદમાં પાછળની પણ જગ્યા મળી ગઈ છે અને ત્યાં આગળ બીજી જગ્યાની પણ માગણી કરી છે. એટલે પાર્કિંગને આ અંતે વ્યવસ્થા ત્યાં થાય ને તો રોડ ઉપર ટ્રાફિક ન થાય એ પ્રમાણેનું પણ એ આયોજન થવું જોઈએ. ને રજૂઆત સાચી છે, એમાં શું થઈ શકે ને એ વિચારીને કરી, જેથી કરીને રોડ ઉપર ટ્રાફિક ન થાય. એક મિત્રની કોમેન્ટ છે, હળવદ તાલુકામાં સર્વે થયો તે યોગ્ય છે, રીસર્વે કરી હળવદ તાલુકાના ખેડૂતોને ન્યાય મળશે ખરો? મારું કામ જ એ છે, ક્યાંય ના ક્યાંય અધિકારીને ચાર ગામના લોકોએ સર્વે કરવા નથી દીધો. પણ ખેડૂત હોય તો એમની વાત કરે, પણ આપણે ગમે એમ કરીને એને ન્યાય અપાવવા કરવાનું જ હોય. એટલે ચાર ગામોનું પણ આપણે કોઈના કોઈ રીતે સર્વે કરાવવું છે. ઓકે, એક મિત્રની કોમેન્ટ છે, ધાંગધ્રા શહેરમાં કાયદો વ્યવસ્થા ખૂબ સરખી કરવાની જરૂર છે, કારણ કે ધાંગધ્રા આપણે હળવદ ધાંગધ્રામાં જ આવે. કાયદો વ્યવસ્થા એ સરકારના લેવલથી કામ કરવાનું જ હોય. કાયદા વ્યવસ્થામાં સાથે સાથે મારી પ્રજાજનોને પણ અપીલ છે, આજે ટ્રાફિક હોય તો સરકાર જે ગાઈડલાઈન કરે, દિવાળીનો તહેવાર છે તો એ મુજબ આપણે બધા પણ શિસ્તી પણ રહી, જેથી કરીને ગામમાં ટ્રાફિક વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યા ઓછી થાય. એટલે અમુક બાબતો રહ્યું એ અન્ડરસ્ટેન્ડિંગના લેવલથી પણ થશે. બીજી બે ત્રણ કોમેન્ટો છે, હળવદ ધાંગધ્રાના ખેડૂતો કે જ્યાં નર્મદા કેનાલનું જે ખેડૂતોને જે ગામને પાણી નથી મળતું સિંચાઈ માટેનું, તો હળવદના 11 છે, ધાંગધ્રાના કેટલા ગામો છે એ તમને ખબર હશે, તો આ હળવદ ધાંગધ્રાના જે કંઈ ગામો છે એને નર્મદાનું સિંચાઈનું પાણી જે છે એ ક્યારે મળશે? હળવદના 11 ગામો અને ધાંગધ્રા, મૂળી અને વઢવાણના 44 ગામો, એટલે આ 55 ગામોના પાણી માટેનું ટેન્ડરિંગ થઈ ગયું છે, એનું ટેન્ડર પણ આવી ગયા છે. હવે જે આ હળવદના જે 11 ગામો છે એને આ ચોમાસા પછી, મેહુલભાઈ, આવતા ચોમાસા પહેલાં આ સૌની યોજનાનું કામ પતી જશે. એટલે કે પછી નવા વર્ષની જે સિઝન આવે ને એમાં સૌની યોજનાનું કામ પૂરું કરી અને એ 11 ગામોના તળાવો રહ્યા ને એ ભરાવરાવા છે. એટલે 11 ગામો અને આ 44 ગામોનું નવા વર્ષમાં, એટલે નવું જે ચોમાસું આવે એના પછી એ પાણી એ ગામોને મળતું થઈ જશે. એટલે એ જે વર્ષોનો પ્રશ્ન હતો એ આ પ્રશ્ન 100% એ સોલ્વ થશે. આ ટેન્ડર અત્યારે ફાઇનલ સ્ટેજમાં છે, ટૂંક સમયમાં વર્ક ઓર્ડર પણ રિલીઝ થશે. બીજું, આપણે દશામાના મંદિર એટલે કે સરા નાકાથી 3 રસ્તા સુધીનો જે રોડ છે ને એના જે કંઈ ઓલા વીજ પોલ જે છે સ્ટ્રીટ લાઇટના મોટાભાગના હળી ગયા, એ તો અમે એક વખત એનો વિડીયો બનાવીને અહેવાલ પ્રકાશિત કર્યો, ગમે ત્યારે પડી જાય, નાનો મોટો પવન હોય તો પડી જાય. એટલે એ થાંભલા ખાસ ફરજિયાત એ વીજ પોલ બદલાવા જરૂરી છે, નહીંતર જો કોઈની માથે પડશે તો મારી નાખશે. એ એટલા બધા હળી ગયા છે, નીચેથી ને મૂળમાંથી ને જેટલો કાટ લાગ્યું, કેટલી જગ્યાએ તો દોયડા ખુલ્લા છે. રોડ હમણાં કંઈક મંજૂર થયો છે એ તો આપણે કંઈક સમાચારે બનાવ્યા હતા 1500 કરોડના ખર્ચે, પરંતુ એ પહેલાં આ કંઈક અકસ્માત નોત રહેવું છે, એટલે એની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી. એ આપણે માનનીય મુખ્યમંત્રીશ્રી આપણને 1600 કરોડના ખર્ચે એ રોડ આપ્યો અને રોડનું અત્યારે ટેન્ડરની પણ જાહેરાત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એનો વર્ક ઓર્ડર પણ આવી જશે. અને રોડ બને એ ત્યારે સાથે સાથે આ બધા પોલો બદલાઈ નાખી, એટલે જેથી કરીને આગામી ઘણા દિવસો ઘણા વર્ષો સુધી આ પ્રશ્ન નીકળી જાય. અને આ 1600 કરોડનો રોડ, RCC રોડ મજબૂત રોડ થશે ત્યારે આપણા માધ્યમથી હું નાગરિકો વેપારીને પણ કહું છું કે આ કોઈ પણ સરકારી કામ થતું હોય એ આપણા બધાના પૈસાથી આ કામ થતું હોય છે, ત્યારે આ કામોમાં જાગૃત નાગરિકો પણ સહયોગ આપે, જ્યાં જે પાણીની જરૂર હોય તો એકબીજા ઉપયોગમાં આવી, સાથે સાથે ક્વોલિટી ચેકિંગ માટે પણ બધા કોઈ નબળું કામ ન થવા દે. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ ખાસ સૂચના કરતા પદાધિકારી અને જાગૃત નાગરિકોને કે કામની ક્વોલિટી નબળી ન થાય, કે 1600 કરોડનો ખર્ચ કરી અને જો ક્યાંય થોડું કામ ખરાબ થઈ જાય તો પછી એ રોડ તૂટી જતા હોય છે. તો આપણા માધ્યમથી હું સૌ જાગૃત નાગરિકોને કહું છું
કે આપણે આપણા ગામનો રોડ બનતો હોય એટલો 16 કરોડના ખર્ચે મુખ્યમંત્રીશ્રી આપણી લાગણીના હિસાબે આ અઘરું કામ હતું, પણ મુખ્યમંત્રીશ્રી આપણી લાગણીના હિસાબે આપણને આપ્યું છે તો આપણે સારામાં સારો રોડ બનશે અને ટૂંક સમયમાં આનું કામ ચાલુ થશે અને ત્યારે પોલનું પણ આપણે બદલાવાનું કરી લઈશું. એક આપણે કારણ કે હળવદ અને ધાંગધ્રા બંને એવા વિસ્તાર કે જ્યાં આગળ રણને અડીને આવેલા વિસ્તાર છે, અગરિયાઓ રણમાં જાય છે મજૂરી કરવા માટે, નવી સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. એક દી સમય હતો પહેલા અગરિયાઓને પાણીના ટાંકાની પહોંચાડતા પીવા માટેના પાણીની આપતા, અગરિયા મિત્રની જે કોમેન્ટ છે કે અગાઉની સરકારો આપતી હતી, હવે આ જે લોકો છે એ પાણી પીવાનું જે છે એ નથી આપતા, ઘરેથી લઈને જવું પડે છે રણમાં પાણી. અગરિયા સૌ મિત્રો માટે વાસ્તવિકતા એ છે કે માનનીય વડાપ્રધાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ને, પછી જે અગરિયા માટે જે કામ થયું છે ને એ અદ્ભુત કામ થયું છે. એમના દીકરાનું ભણતર હોય કે બધી વ્યવસ્થા હોય, સ્કૂલો ચાલુ કરવાથી લઈ અને જે એમને વર્ષો પહેલાં ડીઝલમાં એટલું બધું એમને ખર્ચ થતું, આજ સોલાર પંપ હોય ડીઝલ રહ્યા ને ડીઝલ એન્જિન ભૂતકાળ બની ગયા છે. અગરિયાઓ બધાને સોલારની વ્યવસ્થા આપવામાં આવી છે, બધી રીતે અગરિયા માટે કામ કર્યું છે અને હજી પણ ક્યાંય કોઈ જગ્યાએ પ્રશ્ન હશે તો એ પ્રશ્ન મારા ધ્યાને મૂકજો. તો અગરિયા એ પ્રાયોરિટી છે, કારણ કે એનું એટલી બધી મહેનત કરતા હોય છે ત્યારે એનું પોષણ થવું, એનું વિકાસ થવો એ આપણા બધાની ફરજમાં આવે છે. તો ક્યાંય કોઈ પ્રશ્ન હોય તો મારા ધ્યાનમાં મૂકજો તો એ આપણે એમને મદદ કરવાનું પૂરી પ્રયત્ન. એક સાથે 5 મુદ્દા છે, હળવદના જ યુવાન છે અને બધા મુદ્દા એટલા બધા વ્યવસ્થિત છે. એક તો પહેલો એ છે કે સામસર તળાવની પાળની જે પાળને બનાવવામાં આવ્યું જે તે સમયે કરોડો રૂપિયા આવ્યા હતા તો એનો ભ્રષ્ટાચાર થયો હતો તો તપાસમાં શું પગલાં લીધા. પછી બીજું એ છે બિન અધિકૃત બાંધકામ નગરપાલિકા વિસ્તારમાં છે અને દબાણવાળા બાંધકામ છે તે અંગે તેના વિરુદ્ધ કાર્યવાહી માટે તેઓ રાજ્ય સરકારમાં કોઈ રજૂઆત કરેલ છે ખરી? સરા ચોકડીથી સરા નાકા સુધી એકવાર RCC રોડ બન્યો છે તેમાં ભ્રષ્ટાચાર થયો હતો તે તમામ ગામ લોકોને રોડની નબળાઈથી જોવા મળ્યું છે. તો હવે રોડ સરા ચોકડીથી 3 રસ્તા સુધી બનવા જઈ રહ્યો છે તે તેમાં રોડની ગુણવત્તા બાબતે ધ્યાન આપશે? એ તો તમે વાત કરી હમણાં. રોડ બન્યા પછી 5 વર્ષ સુધી એ રોડની નીચે જમીનમાં કોઈ લાઈન કે ખોદકામ કરીને રાજ્ય સરકારમાંથી નવો કોઈ વિકાસ લાવવાનો, એટલે ટૂંકમાં રોડ બની ગયો હોય પછી લાઈનોની નાખી તો રોડ તૂટી જાય છે, વળી પાછો પ્રશ્ન એની થાય છે. એટલે હાલ ગેસની લાઈન નાખેલ છે, રોડ તોડી નાખ્યો છે, રિપેર કઈ એજન્સીને કરવાનો છે અને ક્યારે કરવાનો રહેશે? એટલે આ બધાએ 5 મુદ્દા એવા છે. આ સામસર તળાવનું જે થયું હતું તો એની તપાસ ક્યાં સુધી પહોંચી? આ રોડ જે બનવાના છે તેની સાથે આ ગેસની પાઇપલાઇનને રસ્તા તોડી નાખ્યા છે તો એને આ મહત્વનો છે, તોડી નાખ્યા છે તો રિપેરિંગ કઈ એજન્સીને કરવાના છે અને ક્યારે કરશે? આજે PM ગતિશક્તિ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખું PM ગતિશક્તિ પોર્ટલ આખું લોન્ચ કર્યું. કારણ કે આયોજન 15 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષની સાપેક્ષમાં કરવાના હોય અને એ યોજના મારફતે રાષ્ટ્રના અને રાજ્યના ઘણા બધા રૂપિયા બચવા માંડ્યા, એટલે આખું એ સ્માર્ટ કામ થયું છે. અને પ્રશ્ન સાચો છે કે રોડ બન્યો હોય પછી આપણે એ વ્યવસ્થા કરી તો એનો કાંઈ મતલબ નથી રહેતો હતો. એટલે આજે 16 કરોડનો રોડ રહ્યો એમાં આપણે એવી રીતે પ્લાન કરીશું કે રોડમાં બધું નીચે બધી લાઈનો બધી વ્યવસ્થિત આવી જાય જેથી કરીને રોડને કંઈ તોડવો ન પડે. અને વાત રહી ક્વોલિટીની તો કંઈ પણ બાબત હોય તો હું બધા કાર્યકર્તાઓને પણ કહેતો, આગેવાનોને પણ કહેતો હોય છું કે આ સરકારના પૈસા રહ્યા ને એ આપણા બધાના પૈસા છે. આનું નબળું કામ થાય ને કોઈ પણ કામ ભ્રષ્ટાચરણ એ ભ્રષ્ટાચાર છે. આનું આયોજન નબળું હોય કે કામ નબળું થાય ને તો એ થવા ન દેવું જોઈએ અને તરત જ મારું ધ્યાન દોરવાનું, તરત જ જે તે અધિકારીનું ધ્યાન દોરવાનું. કારણ કે રોડ એક બની ગયો પછી 7 વર્ષ સુધી રીસર્ફેસ ન કરતા હોય, રોડ બને 2 વર્ષ 3 વર્ષ પછી એને રિપેરિંગ કરવો પડે તો એનો કાંઈ મતલબ નથી રહેતો. એટલે આ બધા રોડોમાં આપણે જાગૃતતા સાથે કરવાનું અને કોઈ હું પણ જાહેર મીડિયાના માધ્યમથી સૌ મિત્રોને કહું છું કે કોઈ પદાધિકારી હોય કે કોઈ પણ માણસ કોન્ટ્રાક્ટર પાસે પણ પૈસા માંગતા હોય તો કોન્ટ્રાક્ટર મને સીધી રજૂઆત કરે. તો
સીધી મને રજૂઆત કરે અને કોન્ટ્રાક્ટર મિત્રોને પણ હું કહું છું કે કામમાં ક્યાંય કચાશ નહીં રાખતા, કારણ કે આ બહુ બધી મહેનતના અંતે આ બધા કામો થતા હોય, વિકાસના કામો, તો કામમાં ક્યાંય આળસ ન રાખે. અને મેં જોયું છે કે ડામર રોડ કરવાનો હોય તો નીચે ધૂળ સાફ ન કરે અને રોડનો ખર્ચ કરો તો એ તૂટી જતું હોય. સિમેન્ટ રોડ બનાવો અને એક પાણી ન છાંટે તો એ રોડ સીધી રેખા થઈ જતું હોય. એટલે અમુક સમયે અમુક પ્રશ્ન આવે તો કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય છે. તો આ બધી બેદરકારીઓ ન આવવી જોઈએ, એટલી સંવેદનાથી કામ કરવું જોઈએ. કામ બગડે છે એનું, આજે આપણે એટલા એટલા રૂપિયા આપતા હોય છે. ઓકે, એક મહત્વની વાત છે, એક મિત્રનો માથકથી છે કે ધાંગધ્રા રાજકોટની બસની સેવા ચાલુ હતી, સવારે ધાંગધ્રા 7 વાગ્યાથી ઉપડતી રણછોડગઢ ચૂપણીને માથક ને ખેતડી ત્યાંથી રાજકોટ જતી, તો ઘણા બધા પેસેન્જરોને પણ એનો લાભ મળતો, પરંતુ એ બસ સેવા જે છે બંધ કરી દીધી છે ડ્રાઈવર અને કંડક્ટરના વાંકે. તો એ બસ સેવા જો ચાલુ કરવામાં આવે તો આ બધા ગામના લોકોને એનો ઘણો બધો લાભ મળી શકે તેમ છે. આજે જ આ પ્રશ્ન વેપારી એસોસિએશન દ્વારા મારી પાસે આવ્યો હતો, મેં વિભાગને સૂચના કરી દીધી અને 2 દિવસમાં આ બસ ચાલુ થઈ જશે, એટલે રેગ્યુલર એ બસ થઈ જશે અને સાથે હળવદ અમદાવાદવાળી પણ બસ ચાલુ થઈ જશે. ઘણા બધા મિત્રોની જે કોમેન્ટો છે એટલે મોટા ભાગની આપણે લીધી ને તેની સાથે હા એન્જારથી રણમલપુરનો રોડ ને એ બધા જે કંઈ રોડના પ્રશ્નો પણ છે ઘણા. એ પણ બ્રિજનું ચાલુ થઈ જશે એટલે ઘણા બધા બ્રિજના કામો વધશે. ઓકે, થોડોક નેટવર્ક ઇસ્યુ હતો મિત્રો, એટલે અવાજ જે છે બરોબર સંભળાતો નહોતો એટલે માઈક કાઢી નાખ્યું છે આપણે. એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટો ને બધું પણ આવે છે એટલે એ પણ આપણે લઈએ. તેની સાથે પ્રકાશભાઈ, હવે કાલથી 9 વર્ષ, દિવાળી કાલથી છે એટલે 9 વર્ષ ચાલુ થઈ ગયું છે, તો તમારી પણ હળવદ ધાંગધ્રાના જે લોકો છે એને શું અપીલ રહેશે? સાથે પ્રશ્નો ઘણા બધા છે આપણે એના વિશે પણ થોડીક વાત કરી, કારણ કે તમારી દિલની કંઈ લાગણી હોય તમે પ્રતિનિધિ તરીકે તમારા મતદારોને આપણા વિસ્તારના લોકોને શું સંદેશો આપવા માંગો? હું હળવદ ધાંગધ્રાના મારા સૌ નાગરિકોને 9 વર્ષ આવી રહ્યું છે, દિવાળીની એડવાન્સમાં હેપી દીપાવલી અને નવા વર્ષના હું એડવાન્સમાં નૂતન વર્ષાભિનંદન પણ પાઠવું છું. 9 વર્ષ રહ્યું એ આપણા સૌ માટે એક ઉમંગ, ઉત્સાહ, આશા, અપેક્ષા સાથેનું હોય છે. સાથે સાથે જૂના વર્ષમાં આપણે માણસ છીએ એટલે ક્યાંકના ક્યાંક આપણા પરિવારમાં, સગા સંબંધી મિત્રોમાં, જાણતા અજાણતા આપણા બધા વચ્ચે ક્યાંક નાના મોટા મનભેદ મતભેદ થયા હોય તો એ જૂના વર્ષના બધા મતભેદો દિવાળીએ પૂરા કરી અને એક ઉત્સાહ સાથે 9 વર્ષ શરૂ કરવાનું હોય છે. આ 9 વર્ષમાં આપણે સરકાર અને પ્રતિનિધિઓ તો એક કામ કરતા જ હોય છે, તો એમાં સાથે સાથે દરેક નાગરિકનો સહકાર મળે તો અને તો જ રાષ્ટ્રની ઉન્નતિ થતી હોય છે. એટલે વ્યક્તિ નિર્માણથી વિશ્વ નિર્માણ, વિકસિત ગુજરાતનો આપણે રોડમેપ બનાવ્યો છે, વિકસિત ભારતનો રોડમેપ બનાવ્યો છે. આ રોડમેપ સાર્થક ત્યારે ને ત્યારે થાય કે બધા નાગરિક આ રોડમેપ ઉપર ચાલે. અને આ રોડમેપ છે લિવિંગ વેલ અને અર્નિંગ વેલ, એટલે કે જીવન સારી રીતે કેવી રીતે જીવી શકાય
तो व्यक्ति निर्माण माटे ईश्वरे जे मनुष्य जन्म आप्यो छे तो शरीर रह्यु ने आ शरीर साचवू ए आपणा बधाईनी नैतिक फरज गणाय। आजे आपणे डायाबिटीस कैपिटल बनी गया छे, कैंसर कैपिटल बनी गया छे, कारण वधु पड़तु खांड अने सुगरनो वपराश, वधु पड़तु जंतुनाशक दवावाळा फूडनो वपराश अने पान मावा मसालो तमाकू। तो मित्रों आजे मनुष्य जन्म मेळ्यो छे, नागरिक तरीके मनुष्य तरीके आपणे एवी कोई वस्तु आपणे खावी न जोईए जेनाथी आपणुं शरीर डेमेज थाय। तो मारा घणा बधा मित्रों व्यसने चढ़ी गया होय छे, तो नवा वर्ष में आपणे व्यसननी तिलांजलि आपी, साथे साथे मनुष्य बीजा प्राणी करता ऊपर छे एटले आपणामां ईर्ष्या अहंकार सीमित वृत्ति होय आने बहार काढी पशु पण पेट तो पशु भरले छे, तो पेट भरवा माटे नहीं पण आ जीवन बधाईनी उन्नति माटे छे। एटले धीरवीर उदार प्रेमाळ करुणा कृपाळु कल्याणकारी एटले एक व्यक्तिनुं निर्माण विश्व निर्माण माटे बहु महत्वनुं होय छे। तो आपणे बधा पण स्वनो विचार करवानो बदले सर्वनो विचार करी अने सर्वना विचारमां स्व आवी जाय छे, तो एक आ नवा वर्षमां एक बंधुत्वना भाव साथे, आत्मीयताना भाव साथे उन्नति करी, साथे साथे खेती होय तो आजे अमुक विस्तारमां जईने एकरे 12 લાખ 15 લાખ રૂપિયા એકરનું આવક હોય તો એ પણ ખેડૂત હતો, પણ એ ખેડૂતે પોતાની જાતને અપગ્રેડ કરી અને એની આવક વધારી। એવી રીતે એવા કેટલાય બધા નાગરિક હોય છે, શરૂઆતમાં એ ગરીબ હોય છે પણ પોતે મહેનત કરી પોતાની જાતને અપગ્રેડ ગણી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે એ પણ લાખોપતિ કરોડોપતિ બન્યા સામાન્ય માણસમાંથી। તો દરેકને હૂંફ મેળી, દરેકે નવું શીખા, તો આપણે એવું કલ્ચર બનાવી ત્યારે જ અંત્યોદયથી સર્વોદયની જે આપણી વિચારધારા છે ને એ પૂરી થશે। એટલે કોઈ એક વ્યક્તિથી નહીં થાય, આપણે બધાએ આખું એક દેશબંધુમાં વાતાવરણ બનાવવું પડશે અને રાષ્ટ્રીયતા ફર્સ્ટ, નેશન ફર્સ્ટ આ ભાવ સાથે કામ કરીશું ત્યારે પરિવર્તન આવશે। એટલે ફરજ માટે આપણે વધુ જાગૃત રહી, એક બે હક ઉડી જાય આગળના માણસોના તો વાંધો નહીં, અને આ એક રાષ્ટ્રીયતા એ ખાલી બોલવાનો વિષય નથી, આ જીવવાનો વિષય છે, અને જો આ રીતે આપણે જીવશું તો થશે। આગામી દિવસોમાં હળવદ ધાંગધ્રાને આપણે વ્યસન મુક્ત બનાવવું છે, હળવદ ધાંગધ્રાને આપણે ક્રાઇમ મુક્ત બનાવવું છે, હળવદ ધાંગધ્રાની આપણે માથાદીઠ આવક વધારવી છે। શિક્ષણમાં હળવદ રહ્યું આજે ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે પણ આ વિશ્વકક્ષાએ પહોંચે, ખેતીવાડીમાં પણ બાગાયત આપણું એ સારી નામના ધરાવે છે પણ હજી પણ આમાં જે સંભાવના છે એને વધારી, આપણે આરોગ્યની દ્રષ્ટિએ પણ હજી આપણે વધુ ઇમ્પ્રૂવ કરી કે બીમારી ન પડે એ લેવલનું કલ્ચર કરી, ક્રાઇમ લેવલે પણ આપણું સારું છે પણ હજી પણ ક્રાઇમ ઝીરો લેવલ લગી જાવી, હેપીનેસનો ઇન્ડેક્સ વધારી, માથાદીઠ આવકમાં હળવદ મોરબી જિલ્લો સારો છે પણ હજી પણ જે આપણો રોડમેપ છે એ મુજબ વધારવા માટે હજી પણ એના ઉપરનું ચિંતન કરી। કહેવાનો મતલબ કે દરેક રીતે હળવદ ધાંગધ્રાને આપણે 2047ના લક્ષ્યમાં આપણે આજે નીવ રાખવી છે, અને એમાંય ખાસ જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે 4 આધારસ્તંભ ઉપર આપણે વિશ્વગુરુ બની શકી, એમાં ગરીબો, યુવાનો, મહિલા અને ખેડૂતો। ગરીબ એટલે ખાલી આર્થિક ગરીબ નહીં, શરીરના આળસ હોવું એ પણ એક ગરીબ છે, ક્યાંકનો ક્યાંક મારો યુવાન રહ્યો ને આળસ હોય છે, તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 72 વર્ષની ઉંમરે પણ પોતાની જાતને એટલી એમ્પાવર કરે છે। તો યુવા મિત્રો, વડીલો બધા એ ગરીબ, શારીરિક ગરીબી હોય, માનસિક ગરીબી હોય, આર્થિક ગરીબી બહાર આવે। બીજું યુવા માટે કીધું, નચિકેતા જેવો યુવાન હોય, યુવાનોને કોઈ ડગાવી ન શકે આવો મનોબળવાળો યુવાન હોય, ક્રિએટિવ યુવાન હોય, ચિંતનશીલ યુવાન હોય, પછી ખેડૂતો તો એવા પ્રગતિશીલ ખેડૂત હોય, ઇઝરાયલની ખેતી જેવી એમનું જીવન હોય, અને સાથે મહિલા, માતા બહેનોને મેઇન સ્ટ્રીમમાં લાવવા કહે છે। આગામી દિવસોમાં રાજનીતિમાં પણ 33% મહિલા અનામતને મળે ત્યારે પતિ ડોમિનેશન પત્ની નહીં પણ જે સેલ્ફ ડોમિનેશન છે એ ઉમેદવારી કરે, મહિલાઓ રહી માતા બહેન દીકરીઓના ભણતર માટે એને તક આપવા માટે પરિવાર પણ એને સપોર્ટ કરે। કહેવાનો મતલબ કે બધા આને એક આંદોલન બનાવશું ત્યારે આ ભારત વિકસિત ભારત બનશે, વિકસિત રાજ્ય બનશે। વડાપ્રધાને તો દીવાદાંડી આપી છે, એક દિશા આપી છે, એ દિશા ઉપર બધા ચાલશું તો રિઝલ્ટ આવશે, એક વ્યક્તિથી નહીં થાય, સૌનો સાથ મળશે તો જ, સૌનો વિશ્વાસ થશે, સૌનો પ્રયાસ થશે તો સૌનો વિકાસ થશે। એટલે આ નવા વર્ષમાં આપણે જૂના વર્ષમાંથી આપણે જે સારું હોય એને આગળ દોહરાવી,
જે સુધારવા લાયક હોય એ આપણે સુધારી અને આપણે બધા એકબીજાને એનર્જી આપી, એકબીજાને પાડવા કરતાં એકબીજાને ઊભા કરવા કરી, એકબીજાને હૂંફ આપી અને વિવાદ કરવા કરતાં સંવાદ કરી અને સાથે મળી અને ખરા અર્થમાં આ 10 વર્ષમાં આપણે જેના માટે આપણા વડીલોએ આપણા પૂર્વજોએ અનેક કુરબાની આપીને દેશ આઝાદ કર્યો હતો, દેશ બનાવ્યો હતો, એ દેશને આપણે ખરા અર્થમાં બનાવી એટલી હું સૌ આપણા મીડિયાના માધ્યમ સૌને વિનંતી કરું છું અને જનપ્રતિનિધિ તરીકે મારા કાર્યકાળમાં મને સૌ મિત્રોનો, સૌ પદાધિકારીનો, સૌ નાગરિકોનો, સૌ વેપારીનો, પત્રકાર મિત્રોનો ફૂલ સહયોગ મળતો હોય છે અને સહયોગના હિસાબે હું પણ વધુમાં વધુ કામ કરી શકું છું અને હજી પણ નવા વર્ષમાં મારી ઘણી બધી અપેક્ષાઓ છે. અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જેટલું આપણે થાય એટલું આપણે કરીશું. તો સૌ મિત્રોનો મારો અંતઃકરણથી બે ત્રણ પ્રશ્નો આવ્યા પ્રકાશભાઈને, કારણ તમે હમણાં વાત કરીને આપણે હળવદ આંગણે ક્રાઇમ રૂમ મુક્ત બનાવવું છે, અહીંના જે લોકો છે એ બધા ટૂંકમાં પ્રગતિશીલ બને. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે ને પ્રશ્ન આપણે પણ મિત્રો ઉઠાવ્યો હતો ને વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત પણ કરી હતી કે દુકાનો જે તે સમયે લીધી હોય નથી, અરે ત્યાં આગળ આગળ તમારા પક્ષના કેટલાક લોકો છે એ જમીનો જે છે એ વારસાયક ઊભા કરી અને પછી ત્યાં આગળ નવી દુકાનોને બનાવે, તો પછી જો પ્રકાશભાઈ આવી જ રીતના હાલ છે તો પછી અન્ય તાલુકા જિલ્લાના જે વેપારીઓ છે આપણા તાલુકામાં રોકાણ કરતા પહેલા 100 વખત વિચારશે, દુકાનો મકાનો કંઈ ખરીદી કરતા પહેલા 100 વખત વિચારશે? તો આ એક મહત્વનો પ્રશ્ન છે, કારણ કે તમને એ વેપારીઓએ પણ મત દીધા છે, એટલે એ જે વેપારીઓ જે છે એની પણ એક લાગણી છે કે આવું જે લોકો કરે છે તો એને સમજાવો, એને તમે કહો કે આવું તો ન કરાય, જો આવું જ હાલશે તો પછી આ હળવદમાં અત્યારે લોકો જે વિશ્વાસ કરે છે આવતા દિવસોમાં અહીંયા કંઈ પણ ખરીદી કરતા પહેલા 100 વખત વિચારશે ને. મેહુલભાઈ, એક કોઈ પણ હોય ને એ એક કાયદાની હોય ને એક મનુષ્ય તરીકેની ફરજ હોય, રોડ ઉપર આપણે જતા હોય એક્સિડન્ટ થાય તો કાયદો આપણને ઊભો રહેવા નથી કહેતો, પણ આપણું મનુષ્ય જીવન હોય તો આપણે એ નૈતિકતાથી એમાં આપણે ઊભું રહેવું પડે. તો એવી રીતે કંઈ પણ બાબત હોય તો આપણું અર્થતંત્ર હોય કે આપણું સામાજિક જીવન હોય એ ખાલી કાયદાથી નથી હાલતું, એક અંડરસ્ટેન્ડિંગથી હાલે છે. તો મારી પાસે વેપારી મિત્રો આવ્યા હતા તો એમણે જે મને રજૂઆત કરી હતી કે ભાઈ આજે દુકાનો અમને મોકાના ભાવથી અમે દુકાનો લીધી છે અને પ્લોટવારે વેચી છે, તો નૈતિકતાની દ્રષ્ટિએ એમનો વિષય મને સાચો લાગ્યો, એટલે મેં પણ મારી જગ્યાએ જે રજૂઆત કરવાની હતી કરી કે કાયદાની દ્રષ્ટિ એક છે અને બીજું નૈતિકતાની, તો નૈતિકતાની દ્રષ્ટિએ પણ આપણે અમુક બાબતો કરવી પડે. એટલે આગેવાનોને અને વેપારીઓને ભેગા બેસાડીને ગામનો પ્રશ્ન છે, આપણે ગામમાં શાંતિથી સુલભ રીતે આ પ્રશ્નને આપણે સુલટાવશું અને આપણે ભેગા બેસીને વેપારી હોય કે આગેવાનો હોય બધા હળવદનું હિત જ વિચારી રહ્યા છે, આપણે સાથે મળી હળવદને એક બ્રાન્ડ હળવદ બનાવવું છે. રહેવાની દ્રષ્ટિએ સારામાં સારું સિટી છે, એટલે મોરબી અને સરાઉન્ડિંગમાં દૂર દૂર સુધી ઉદ્યોગો કરતાં દૂર દૂર સુધીના ખેડૂતો પણ એમના જીવનને બેટર કરવા માટે હળવદને સેન્ટર બનાવે, અહીં શાંતિ સલામતી હોય અને સાથે સાથે અહીં વિકાસ પણ હોય, એટલે એ લેવલનું આપણે કરવું છે. એટલે આપણે કોઈ તંત્ર પાસે નહીં પણ આપણે સાથે મળી અને આના પ્રશ્નો સોલ્વ થાય ને એ લેવલનું આપણે સૌએ આયોજન કરવાનું છે. શિક્ષણની તમે વાત કરી, છેલ્લો મુદ્દો, કારણ કે કોમેન્ટો ઘણા બધા મિત્રોની આવે છે માથકને આપણે રાતા પહેરના રોડની, એટલે ઘણા બધા મિત્રો કોમેન્ટો પણ કરી રહ્યા છે, પરંતુ બધા મિત્રોની જો કોમેન્ટ લઈએ તો વળી પાછી 2 કલાક વધુ ખેંચવું પડશે. તો ખાસ દરેક મિત્રોને પણ વિનંતી કે કોમેન્ટો મોટા ભાગની છે એ બધી આપણે ધ્યાને લીધી છે અને ધારાસભ્યને પણ આપણે કહીએ છીએ કે આ જે કોમેન્ટો છે પછી તમે નિરાતે વાંચજો એટલે ખબર પડશે કે તાલુકાના કયા કયા ગામમાં શું સમસ્યા છે. તેની સાથે શિક્ષણની તમે વાત કરી તો સરા ચોકડીની આજુબાજુમાં એક પણ સરકારી સ્કૂલ છે નહીં, જો ત્યાં આગળ સરકારી સ્કૂલ બનાવવામાં આવે તો અત્યારે એ વિસ્તારનો દિવસે દિવસે વિકાસ વધુ થઈ રહ્યો છે, મોટાભાગની બધી પ્રાઇવેટ સ્કૂલો એ બાજુ છે, તો એક સરકારી સ્કૂલનું મિત્રો જે છે કોમેન્ટમાં જણાવી રહ્યા છે કે અને ખરેખર એ જરૂરિયાત છે, મેં રજૂઆત કરેલી છે અને એ સ્કૂલ માટેની રજૂઆત તો કરી છે. કેટલો જ ખાસ મિત્રો હતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરપુરા કે તેમની સાથે આપણે ચર્ચા કરી હળવદના જે કંઈ મહત્વના જે કંઈ પ્રશ્નો છે ને, અને ઘણા બધા એવા મિત્રો પ્રશ્નો છે કે જે રહી ગયા છે, ટાઈમનો અભાવ છે, એમને પણ ક્યારના ફોન આવે આપણે જોવી છે અને બહાર ઘણા બધા અરજદારો પણ રાહ જોઈને બેઠા છે.
એટલે ખાસ મિત્રો અમે એને લઈને જ અત્યારે મળ્યા હતા. જે મુદ્દાની ચર્ચાઓ થઈ મિત્રો એ આપણે કરી, બાકીના જે કંઈ મુદ્દાઓ રહેતા હોય તો એ આવતા દિવસોમાં પણ આપણે મળી અને એની જે કંઈ ચર્ચા છે મિત્રો એ ચર્ચા કરીશું. ઘણા બધા મિત્રોની કોમેન્ટો હતી, અગાઉ પોસ્ટ મૂકી હતી એમાં પણ હતી, એટલે જેટલા મિત્રો પ્રશ્નો લેવાતા તેટલા આપણે લીધા. અમને ખ્યાલ છે ઘણા બધા રહી પણ ગયા છે, પરંતુ અમે પણ જે છે તમારા જે કંઈ પ્રશ્નો છે એ ધ્યાને લખી અને એને ધારાસભ્ય સુધી પહોંચાડશું. એને પણ વિનંતી કરશું ને એમને પણ કહીશું કે તમે આ કોમેન્ટોમાં જે લોકોએ કોમેન્ટો કરી છે અને જે ખરેખર પ્રશ્નો છે એને લઈને કોમેન્ટો કરી છે. એક મહત્વનો મુદ્દો એક રહી ગયો છે એ કે 2019 પાક વીમાનો એક કોમેન્ટો આવી રહી છે, એટલે અત્યારે લઈ શકાયું નથી. જે કંઈ બાકીના પ્રશ્નો છે મિત્રો એ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે મળશું ત્યારે ચોક્કસથી ધારાસભ્યને એ પ્રશ્નો આપણે પૂછીશું ને એમનો શું જવાબ છે એ તમને બધાને મળશે. આભાર મિત્રો.